ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ એક્ઝિટ પોલના આંકડા મુજબ 68 બેઠકોમાંથી 41 બેઠકો સાથે ભાજપ સત્તામાં આવી શકે તેમ છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આવવાના 3 દિવસ બાકી છે. ત્યારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલના આંકડા મુજબ 68 બેઠકો ધરાવતા આ પહાડી રાજ્યમાં 41 બેઠક સાથે ભાજપ સત્તામાં આવી શકે છે. અહીં સત્તા માટે 35 બેઠકોની જરૂર પડે છે, જેના કરતાં ભાજપને 6 બેઠકો વધુ મળતી દેખાઈ રહી છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસને માત્ર 35 બેઠકોથી સંતોષ માનવો પડી રહ્યો છે. તો 2 બેઠકો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે. 2012ની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર 26 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 36 બેઠક મળી હતી, એટલે કે ભાજપને 15 બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને 11 બેઠકમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે, જ્યારે અન્યની બેઠક પર 6થી ઘટીને 2 થઈ ગઈ છે. ઇન્ડિયા ટુડેના સર્વેમાં પણ ભાજપને 47 થી 55, જ્યારે કોંગ્રેસને 13 થી 20 બેઠકો મળી રહી છે. ચાણક્યના સર્વે મુજબ ભાજપને 55 બેઠક મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 13 બેઠક. ન્યૂઝ નેશનના સર્વે મુજબ ભાજપને 45 અને કોંગ્રેસને 21 બેઠક મળી શકે છે, જ્યારે અન્યના ખાતામાં 2 બેઠક જાય છે. સીએસડીએસના સર્વે મુજબ ભાજપને 38 અને કોંગ્રેસને 21 બેઠક મળી શકે છે. વોટ શેરિંગ મામલે ભાજપને 47.6% વોટ, જ્યારે કોંગ્રેસને 44% વોટ મળી શકે છે, જ્યારે 8.3% વોટ અન્યના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો સી વોટર ભાજપને 41%, કોંગ્રેસને 25, અન્યને 2. વિવિધ સર્વેના આંકડાની વાત કરવામાં આવે તો સી વોટરના સર્વે તરફથી ભાજપને 41, કોંગ્રેસને 25, અન્યને 2 બેઠક મળી શકે છે. માય ઇન્ડિયાના સર્વે પ્રમાણે ભાજપને 51, કોંગ્રેસને 16, અન્યને 1 બેઠક મળી શકે છે. ચાણક્યના સર્વે પ્રમાણે ભાજપને 55, કોંગ્રેસને 13, અન્યને 0 બેઠક. ન્યૂઝ નેશનના સર્વે પ્રમાણે ભાજપને 45, કોંગ્રેસને 21, અન્યને 2 બેઠક. એબીપીના સર્વે પ્રમાણે ભાજપને 38, કોંગ્રેસને 29, અન્યને 1 બેઠક મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.